નેક્સ્ટ છંદની અંદર કવિની વ્યવસ્થા, એટલે કવિ એટલે કે બનારસી દાસજી આ સમયસારનું લેખન કે વર્ણન કેમ કરે છે? હો નિહ ચેતિ હું કાલ શુદ્ધ ચેતનમય મૂરતિ, હો નિહ ચેતિ હું કાલ શુદ્ધ ચેતનમય મૂર્તિ, પર પર નતિ સંજોગ ભઈ જડતા વિસ્ફૂરતિ, પર પર નતિ સંજોગ ભઈ જડતા વિસ્ફૂરતિ, મોહ કર્મ પર હેતુ પાઈ ચેતન પર રચઈ, મોહ કર્મ પર હેતુ પાઈ ચેતન પર રચઈ, જ્યાં ધતુર રસ પાન કરત નર બહુવિધ નચઈ, જ્યાં ધતુર રસ પાન કરત નર બહુવિધ નચઈ, અબ સમય સાર વર્ણન કરત પરમ શુદ્ધતા હો હું મુજે, અબ સમય સાર વર્ણન કરત પરમ શુદ્ધતા હો હું મુજે, અનયાસ બનારસી દાસ કહી મિટહું સહજ ભ્રમ કી અરુજ, અનયાસ બનારસી દાસ કહી મિટહું સહજ ભ્રમ કી અરુજ, હું નિશ્ચયથી સદાકાળ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છું, પરંતુ પર પરિણતિના સમાગમથી અજ્ઞાન દશા પ્રાપ્ત થઈ છે. મોહ કર્મનું પરનિમિત્ત પામીને આત્મા પર પદાર્થોમાં અનુરાગ કરે છે, એથી ધતુરાનો રસ પીને નાચનાર મનુષ્ય જેવી દશા થઈ રહી છે. આત્મરસી બનારસી દાસજી કહે છે કે હવે સમયસારનું વર્ણન કરવાથી મને પરમ વિશુદ્ધિ પ્રાપ્ત થાઓ અને વિના પ્રયત્ને જ મિથ્યાત્વની ગૂંચવણ પોતાની મેળે મટી જાઓ. ફ્રોમ એબ્સોલ્યુટ પોઈન્ટ ઓફ વ્યૂ આઈ એમ ફોર એવર પ્યોર એન્ડ એમ્બોડીમેન્ટ ઓફ કોન્શિયસનેસ, બટ વિથ હેવિંગ એસોસિએશન વિથ ધ એલિયન ઓબ્જેક્ટ્સ ઓફ ધ યુનિવર્સ આઈ હેવ ઓબટેન ઇગ્નરન્ટ સ્ટેટ વિથ ધ ડલ્યુરિંગ કર્મ મોહનીય કર્મ એક્ટિંગ એઝ ઇન્સ્ટ્રુમેન્ટલ કોઝ નિમિત્ત સોલ એન્ડ્સ અપ હેવિંગ અટેચમેન્ટ અનુરાગ વિથ એલિયન ઓબ્જેક્ટ્સ ઓફ ધ યુનિવર્સ. Therefore, he is acting like an intoxicated person dancing. Atmarasi Banarasi Das says, by me describing Samaysar, I wish to have purity generated within me, and with that, all my confusion due to wrong faith shall dissipate. Kavi is talking to us, it seems. Who? નિશ્ચયથી બહુ ઓછો ટાઈમ આવું ભાષા ચાલશે, પછી નિશ્ચયને વ્યવહાર નહીં રહે, હું જ રહેશે. પણ હજી તમે નવા નવા છો બાળ. હું નિશ્ચયથી સદાકાલ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છું. પહેલાં સવારના વોક કરતા હતા અને બહાર ગરમી હતી એટલે અહીંયા વોક કરતા હતા સવારના સત્સંગમાં, તો એ લોકોને જેમ પ્રતીત થઈ ગયું, બિચારા જે રીતે ફાસ્ટ વોક કરતા એ લોકોને પ્રતીતિમાં ઉતરી ગયો. એક જણાએ કીધું કે એટલો થાક લાગ્યો છે કે એકદમ શ્રદ્ધામાં ઉતરી ગયો છે. ઓકે, સદાકાલ શુદ્ધ ચૈતન્યમય પદાર્થ, શુદ્ધ ચૈતન્યમય પ્યોર ઓકે સોલ, સદાકાલ. તારે કોઈ ટેન્શનની જરૂર નથી. હમણાં તું કરોડપતિ હોય પણ તારે ટેન્શન રાખવાની જરૂર છે? કાલે કોઈ વાર રોડપતિ ન થઈ જાય, એક જ સ્ક્રિપ્ટના ભાવ આમતી તેમ થઈ જાય. જરાક ઇઝરાયલ કે ના રૂટર કે શું કયું વિચ ચેનલ સેડ રોયટર આઈ વોઝ જસ્ટ ચેકિંગ આઈ ન્યુ ઇટ. તો એ કીધું કે ઇઝરાયલે ઈરાન ઉપર કાઉન્ટર અટેક કર્યો છે, જે 300 ડ્રોનનું કર્યું, તે ધડાધડ બધા ભાવ ગબડવા લાગ્યા. પછી ઈરાને કીધું કે ના અમે જ કંઈક ટ્રાક ટેસ્ટ કરતા હતા, એટલે આ અમારું જ ખતમ છે. કોઈ પાછું ઉપર
કેવી દુનિયા છે, પેલા ચેક કરીને તો ભાવ પાડવા જોઈએ ને. પણ ત્યાં અમેરિકામાં મિસલ કે આપણે અહીંયા જેમ પાઉ મિસલ કે ને, એ તો અમારે તો દર અઠવાડિયે મિસલ હોય. હવે એવું નવું નવું બધું શીખવાનું આવશે, અહીંયા બોલશો તો તમને હસવું આવશે, ત્યાં બોલશો તો એ લોકોને હસવું આવશે. એટલે પણ આમ નાવ દેટ ઇઝ એન આશ્રમ પ્લેસ, સો વીલ બી લર્નિંગ નોટ ધ યુકેમાં છે શું, પાર્કિંગ વિનાનું એક નાનું ચર્ચ. પાર્કિંગ ક્યાં કરવાનું? અમેરિકામાં તો આશ્રમ છે, તો હવે અમેરિકન ઇંગ્લિશ શીખે કે ક્વિન્સ ઇંગ્લિશ શીખે? બોલો. અમેરિકન, યસ, રાઉટ ઓફ્ટન. સો મારી જિંદગી બી બદલાવાની ને તમારી બધાની બી બદલાવાની. કેવો હતો એક દિવસ, એવો હતો કે 5 વર્ષે એકાદ વખત અમેરિકા જવાનું કે જિંદગીમાં એકાદ વખત જવાનું. હવે કેડી તો વર્ષમાં 5 વાર અમેરિકા આવશે, પેલા 5 વર્ષે 1 વાર જશે. કેડી એટલે કેડી દોજ. હવે તો બાપા ત્યાં છે તો ત્યાં જઈએ, થોડા તહેવારો ત્યાં થશે, થોડા તહેવારો અહીંયા થશે. કેટલી વખત એ લોકો વેબકાસ્ટ જોશે, કેટલી વખત તમે વેબકાસ્ટ જોશો? 5 વર્ષમાં તો ઘણા સવૈયાઓ ત્યાં થશે, ત્યાં શિબિર ચાલશે, અને અડધી રાતે તમે જોજો. લાઈવ જોવું હોય તો રેકોર્ડ કરીને જોવું હોય તો પેલું 10 થી 11:30 બેસીને જોજો. પણ લાઈવ જોયે અત્યારે કેટલા લાઈવ જોયે છે સવારના, ત્યાં મીન્સ હોલ નાઇટ દે વર અવેક. શિવ વોઝ અવેક. શિવ સે, વાવ, હાઉ યુ થ્રેશ્ડ માય ગ્રેન્ડફાધર. અને બીજી 3-4 ચીજ એને લખી. અને ત્યાં તે વખતે 2:30 વાગ્યા હતા ને કે વી આર વેઇટિંગ ફોર ધ 4 o'clock સત્સંગ. આવી તમારી સ્થિતિ, વાવ વાવ નહીં, તમારી સ્થિતિ જ આવી થવાની છે કે અમે ત્યાં શિબિર કરશું ને તમે આવી તો આખી આખી રાત જાગજો. અહીંયા જ આવજો બને તો, નહીં હોય તો ઘરે જાગીને જોજો. બહુ બધું બદલાશે સમય સાથે. એક તો અંદરનું સંધાન બદલાઈ જશે અને સુવા ઉઠવાના ટાઈમ બદલાઈ જશે. હું નિશ્ચયથી, એટલે કે હું વાસ્તવમાં નિશ્ચય, એટલે પેલું નિશ્ચય ને વ્યવહાર નહીં, નિશ્ચય એટલે વાસ્તવમાં, રિયલી, ઇન રિયાલિટી, વોટ એવર સેડ ઇઝ વ્યવહાર, વોટ આઈ એમ ઇઝ ધ રિયાલિટી. તો હું રિયાલિટીમાં, હું નિશ્ચય શબ્દ નહીં બોલું હવે, હું રિયાલિટીમાં સદાકાલ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છું. શુદ્ધ ચૈતન્ય તો તમે સમજો છો, સદાકાલ એટલે તમે ટેન્શન નહીં કરતા, તમે તાકાત હો એટલા વિભાવો છે હો તો બી સદા શુદ્ધ રહેશો. તાકાત હો એટલે વિભાવ દશા ઉત્પન્ન કરો તો બી તમારું સ્વરૂપ શુદ્ધ જ રહેશે. એટલે સદાકાલ કીધું, શુદ્ધ ચૈતન્ય મૂર્તિ. એ મને નથી સમજાતું, કોઠારી સમજાવે. કારણ કે ઉદ્ગલ મૂર્તિક હોય છે અને ચૈતન્ય પદાર્થ અમૂર્તિક હોય છે. અહીંયા મૂર્તિ કેમ કીધું? તમને તો વાંધો બી નહોતો મૂર્તિ બોલાઈ ગયું ત્યાં સુધી. તમને તો એમ કે બસ 6 વાગે પતે તો બસ. પણ મને તકલીફ એ છે કે અમે આત્મસિદ્ધિમાં અમૂર્ત શીખ્યા છે ને, આત્મા અમૂર્તિક છે, અમૂર્ત છે. જેમ આકાશ અમૂર્ત છે એમ આત્મા બી અમૂર્ત છે. તો શુદ્ધ ચૈતન્ય અમૂર્તિ કહેવું જોઈએ. તો શુદ્ધ ચૈતન્ય મૂર્તિ કેમ કહ્યું? સંભળાતું નથી. ઘનપિંડ છે એ અપેક્ષા છે. પરફેક્ટ. આકારની દ્રષ્ટિએ અમૂર્તિક છે, પણ જ્ઞાનનો ઘનપિંડ છે એ દ્રષ્ટિએ મૂર્તિક છે. અને એ રીતે સદાકાળ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ કહ્યું. એટલે ક્યારેક અમૂર્તિ કહેવાશે, અમૂર્ત કહેવાશે. આગળ જ આવી ગયું છે આત્મા માટે. અમૂર્ત એટલે કે અમૂર્તિક, અહીંયા મૂર્તિ કહે છે. પણ શુદ્ધ ચૈતન્ય જ્ઞાનનો ઘન પિંડ છે. ઇટ્સ નોટ જસ્ટ વેવ્સ,
ઇટ્સ નોટ જસ્ટ એનર્જી, ઇટ ઇઝ જ્ઞાનનો ઘન પિંડ. પણ આકારની દ્રષ્ટિએ જો તું મૂર્ત અમૂર્ત કહેતો હોય તો અમૂર્ત છે, પૂતગલ જેવો નથી. પૂતગલ મૂર્તિક છે, ઇન્દ્રિયોથી ગ્રહણ કરી શકાય છે એવો નથી. નાની નાની વાત છે પણ બહુ મજાનું ભાવ ભરેલો છે. જેની દુનિયા જ આત્મા છે એ તો સહજ લખશે, એ તો લખ્યું છે ને અનાયાસ સહજ લખાય છે, પણ એના કાઢી શકો એટલા ભાવ નીકળે છે. તમને એક ચીજ તો સ્પષ્ટ થશે કે આ લખનારની દુનિયા જ આત્મા છે, આગ્રા નથી. એની દુનિયા આગ્રા નથી, કશે તાજમહાલનું દ્રષ્ટાંત સુધા નહીં આવે. આખા નાટક સમયસારમાં એકાદ જગ્યાએ તો જય શ્રી તાજમહાલ એવું ક્યાંક તો એ આગ્રામાં હતા જ નહીં, આત્મામાં જ હતા. એ તો તમને ચોક્કસ ફીલ થશે કે નાની નાની ચીજમાં જાણે પોતાના જ વખાણ કર્યા કરે છે. હું શુદ્ધ ચૈતન્ય છું, હું ઘન છું, હું મૂર્તિ છું, જ્ઞાનની દ્રષ્ટિએ હું સદાકાલ છું. બસ એ આ ચિંતન, આ જ ભાવન, આ જ એમની દુનિયા, આ જ એમનું જીવન. એવું તો જેમ જેમ આગળ જશું અને હું બોલે છે, હી ધીસ ઇઝ ડાયલોગ શ્રવણ. ડાયલોગ એક કહેવાય એને, કે ડાયલોગ એટલે એમાં હી વિલ ટોક ટુ યુ કે હું આમ છું, તું પણ આમ છે, એવી રીતે બોલશે. આત્મા આમ છે એમ નહીં આવે, જીવ આમ નહીં આવે. હું નિશ્ચયથી, એટલે કે ઇન રિયાલિટી, નોટ નિશ્ચય નહીં એન ઓલ, એ નહીં ભાઈમાં તો ઇન્ટરેસ્ટ જ એમને નથી. હું નિશ્ચયથી એટલે ઇન રિયાલિટી, સો યુ મે કોલ મી બનારસી, યુ તમે મને પાઘડી પહેરાવો, આ કરાવો, જે કરાવો, પણ ઇન રિયાલિટી હું સદાકાળ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છું. પછી કે છે, પરંતુ પરપરિનિતિના સમાગમથી અજ્ઞાન દશા પ્રાપ્ત થઈ છે. પર સંયોગ સાથે એકત્વ કરવાથી પરભાવ રૂપે પરિણમ્યો છું, પરંતુ અને એ પરભાવ રૂપે પરિણમ્યો છું એટલે એ દશાને અજ્ઞાન દશા કહેવાય છે. તમે જોશો તો મૂળ છંદમાં હો નિહત છે, એટલે કે હું નિશ્ચયથી તિહું કાળ સદાકાળ શુદ્ધ ચેતનમય મૂર્તિ છું. પરપરિનિતિ સંયોગ ભય જડતા વિસ્ફૃતિ, એટલે કે જડતા એટલે કે પરભાવ જાગ્રત થાય છે. પરભાવ જાગ્રત થાય છે, પર કરાવે છે એમ નથી કીધું, પણ અને પરભાવ વખતે બી મારી દશાને વિભાવ દશા કહો. કારણ કે જો જ્ઞાન તમારું સમ્યક હશે તો એ દશાને તમે વિભાવ દશા જ કહેશો, ત્યારે પણ મારો સ્વભાવ તો શુદ્ધ છે. દશા ટેમ્પરરી છે, તમને કેવું હોય તો અજ્ઞાન દશા કહો, તમારે કેવું હોય તો વિભાવ દશા કહો, તમારે કેવું હોય તો ક્રોધ દશા કહો, તમને કેવું હોય તો લો દશા કહો. પણ આ બધા દશા માટેની વાત છે, ત્યારે પણ હું શુદ્ધ, કારણ કે આગળ જ મેં કહી દીધું હું સદાકાલ શુદ્ધ ચૈતન્ય. વેન આઈ એમ એન માય લોએસ્ટ, ત્યારે બીજો એક વિકલ્પ આવી જાય ને, પણ હું તો સદાકાલ શુદ્ધ છું, ફટ કરીને ઉપર આવી જશો, લો ના હાઈ થઈ જશો. સો ધોઝ હુ સી ધ ચેન્જિંગ મોડ વિલ ફીલ હી હું રાગરૂપ છું, હું ક્રોધરૂપ છું, હું ડિપ્રેસ્ડ સોલ છું. જે ચેન્જિંગ મોડ તરફ દ્રષ્ટિ કરશે, જે અનચેન્જિંગ નેચર તરફ દ્રષ્ટિ કરશે, હું ત્રિકાલ શુદ્ધ ચૈતન્ય છું. આજ ભાવ આવવાનો છે. એટલે પર સંયોગે દશા અજ્ઞાનમય થઈ છે, કારણ કે રાગ દ્વેષની પરિણતિ જાગ્રત થઈ છે. મિથ્યાત્વ રૂપ કે અસ્થિરતા રૂપ જે પણ હોય, દર્શન મોહ, ચારિત્ર મોહના એમાં મોહ કર્મનું નિમિત્ત પામીને આત્મા પર પદાર્થમાં અનુરાગ કરે છે. નિમિત્ત પામીને, મોહ કર્મ કંઈ કરાવતું નથી, પણ મોહ કર્મનું નિમિત્ત પામીને અજાગ્રત રહેતા એમાં મય થઈ જાય છે. ને એક છોકરાએ સામેવાળાના ઘરમાં, આજકાલ અહીંયા બધા કેટલા લાંબા લાંબા ફ્રેન્ચ વિન્ડોઝવાળી છે, ધરમશાળાઓ તો બધી એ થવાની,
ફ્રેન્ચ વિન્ડોવાળી અત્યારથી બડબડ બડબડ નેમી કરે છે કે આખી મસ્ત થઈ શકતી હતી, ખબર નહીં આ લોકોને કેમ અડધી ભીત બાંધી દેવાના ને અડધી બારી. હા, હું 1.5 ફૂટની જ વાત કરું છું. એ અત્યારથી નિંદા કરવાનું સ્ટાર્ટ કરે તો હજી તો બિલ્ડિંગ બન્યું નથી. એક એક આટલી સરસ આખી વિન્ડો આપી શકાય, 1.5 ફૂટ સુકામ એ આપો તો હશે, કંઈક ને કંઈક જવાબ તો હશે જ ને એ લોકો પાસે એવી રીતે. અને છેલ્લે કંઈ નહીં હોય તો આપણે સાથે મળીને ડિસિઝન લીધું છે, એ તો બોલવાનું હશે જ ને એની પાસે. પણ એ કે મારો તે વખતે પણ વિરોધ થતો, અત્યારના પણ વિરોધ, કે આટલી સરસ મળે છે તો શું કામ નહીં. વાત તો એ ઇમ્પોર્ટન્ટ જ નથી દ્રષ્ટાંતમાં. આ તો મનમાં હતું તો મેં કહી દીધું આ કે આખા વર્લ્ડમાં આખી પેલી એ થાય તો એમ લાગે કે રિચમેન કે તો મળે છે ને તમારે 1.5 ફૂટ ભીત બાંધ તો બડબડ કર્યા કરીને જો ને ધરમશાળા છે. 2 દિવસમાં એ લોકો નીકળી જવાના. એ લોકોને ફરક પડતો નથી, ટ્રસ્ટીઓને ફરક પડતો નથી, આપણે કોઈ ધરમશાળામાં રહેવાના નથી. તો તને કેમ, તો કે વધારે સારું આપી શકીએ તો કેમ 1.5 ફૂટ જેટલું બી ઓછું આપવાનું. મેં જો તો તું પછી જેની જે રમનજી કે રમનજી નહીં બચ ગઈ આ છોડશે નહીં, એ બનાવ્યા પછી બી તોડાવીને આખી કરશે. આઈ નો હિઝ જીદ, આઈ કેન નો ગીવ ધ બેસ્ટ ટુ ધ પીપલ હુ ઇવન હુ કમ ફોર વન ડે. મેં તો એ લોકોને પણ બેસ્ટ જ બનાવવું છે, પણ એ લોકો માટે બેસ્ટ હું તો ઓલવેઝ તમારા એબસેન્સમાં તમારું ખેંચું, તમારા પ્રેઝન્સમાં તમને મારું, તમારી એબસેન્સમાં ઓલવેઝ તમારા પક્ષમાં રહો. કે ના સનલાઇટ બહુ આવી જાય આ તો, કે ભલે ને તપે, વ્યૂ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે હીટ, વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ? વ્યૂ ઓબ્વિયસલી, એસી કરો એટલે હીટનો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ જાય, પણ વ્યૂ કેટલો સરસ મળે એ સમ કરશે એ લોકો. પણ અહીંયા તો વાત શું હતી કે સામેવાળાને ત્યાં એક છોકરાએ પથ્થર ફેંક્યો, બારી તૂટી ગઈ. સામેવાળો તે વખતે જોતો હતો એટલે એને ખબર પડી કે આને જ ફેંક્યો છે. એટલે આવે છે એના ઘરે, એની માં હતી કિચનમાં, તો કે તમારા દીકરાએ પથ્થર ફેંક્યો હતો. કે મારો દીકરો આવું કરે જ નહીં, એ તો એના માટે તો માં એક્સપર્ટ્સ જ હોય, મારો દીકરો આવું કરે જ નહીં. તો કે ચાલો દીકરાને પૂછવા જોઈએ, મેં જોયું છે. તો દીકરાએ કીધું, મમ્મી મહેનત કર્યું, પેલા કલ્લુએ કીધું એટલે મેં પથ્થર ઉપર ફેંક્યું, કલ્લુએ કીધું એટલે મેં પથ્થર ફેંક્યું. તો તે ફેંક્યો કે કલ્લુએ? તો કલ્લુ તો ગમે તે, કે તારી બુદ્ધિ ક્યાં ઘાસ ચડવા ગઈ હતી? તો તું ઘડી ઘડી કહે છે કે આ મને આ કર્મનો ઉદય છે અને મારા કર્મનો ઉદય છે. તો કલ્લુ તો ગમે તે કે, તારું દર્શનમાં તો ગમે તે કે, તારું વેદનીય કર્મ તો ગમે, તારી બુદ્ધિ ક્યાં છે? જ્ઞાનીએ પણ તને બુદ્ધિ આપી ને, તો જ્ઞાની કે તેમ કરવાનું કે કલ્લુ કે તેમ કરવાનું? કોનું નહીં માનવાનું? કલ્લુ જેવું કઈ છે જ નહીં, કર્મ છે. કલ્લુ ક્યાં તે આવી ગયો ખબર નહીં પડ્યું. પણ સો સિમ્પલ, આપણે કર્મ ઉપર કેવું બ્લેમ કરી દે અને ડુ સચ શેમફુલ સ્ટફ એન્ડ બ્લેમ આફ્ટર ડુઈંગ ધ શેમફુલ ઓલ્સો વી બ્લેમ. કલ્લુએ કીધું એટલે કલ્લુ એવો જોરદાર, એટલું જોરથી કીધું ને મને કે આના ઉપર ક્રોધ કરે તો બસ મેં કરી દીધું. એટલે એ તો નિમિત્ત છે. કલ્લુને કહેવાનું કે આઈ ડોન્ટ ફીલ સો. કલ્લુ તો કહેશે દર વખતે. કોણ કહેશે? દ્રષ્ટાંતમાં કલ્લુ છે તો કર્મ ખાતે આવ્યો. કોફી પીને ભાઈ આવ્યા ને જ લગતા. ચલો કઈ નહીં, અહીંયા જે દ્રષ્ટાંત છે એટલે જેમ ધતુરાનો રસ પીને, અહીંયા દ્રષ્ટાંત જુઓ. કારણ કે તે વખતે આગ્રામાં નશાનું સારું એવું પ્રમાણ હોવું જોઈએ, એટલે ધતુરાનો રસ પીને, એટલે કે જેનાથી ધતુરા એટલે ટેક ઇટ એઝ ભાંગ. તો ભાંગ પીવાથી જેમ મનુષ્ય નાચવા લાગે છે, સમજ બી નહીં પડે, એ ગાંડા ઘેલા કાઢે, ગમે તે બોલે, રડતો હોય તો રડવા જ લાગે, હસતો હોય તો હસવા જ લાગે, નાચે, એમ મોહ કર્મનું નિમિત્ત પામીને જીવ એવો એકત્વ થઈ જાય, પછી જે ગાંડા કાઢે. તમે જ કોઈક પાસ્ટનું પ્રતિક્રમણ કરજો, જ્યારે તમે ગુસ્સે થયા હોવ, જ્યારે તમે
જેલસીમાં ગયા હો, જ્યારે સમજો કે શું મેં ધતુરાનો રસ પીધેલું, આટલું બધું ઉગ્રસું થવાનું હતું એ પ્રસંગમાં, આટલું બધું ખરાબ શું લગાડ. હવે હવે પ્રતિક્રમણ કરીને જુઓ, તે વખતે તો યુ વર રાઇટ રાઇટ એન્ડ રાઇટ એન્ડ યોર બુદ્ધિ વોઝ ઓનલી ટ્રાઇંગ ટુ ડિફેન્ડ યોર યુ એન્ડ પ્રૂવ દેટ યુ આર રાઇટ. આજે પ્રતિક્રમણ કરીને જુઓ કે આમાં ક્યાં રાઇટ જેવું છે, આ તો ખરેખર કોઈ ભાંગ પીધી હોય ને ગાંડા કાઢતો હોય એના જેવા મેં ગાંડા કાઢ્યા, એવું શું? વોટ ઇઝ ધીસ તીવ્ર ઇમ્પલ્સ, કે લસ્ટનો હોય કે હેટ્રેડનો હોય કે જેલસીનો હોય, અને મેં એવી ક્ષણોમાં એક જણનો તો આજે આવ્યું કે બાર અધિકાર પછી તો હજી વ્યસનનો અધિકાર, એમ તો બીજા ઘણા હજી ચેપ્ટર્સ છે, બાર તો દ્વાર છે, પછી ડ્રામાની એન્ડિંગ ક્લોઝિંગ સેરેમની બીજા 100 શ્લોક છે, 100 છંદ છે, એમાં 7 વ્યસનનું બી આવશે, તમે શું ખાઓ છો, તમે શું તમે ઇન્ટરેસ્ટ ધરાવો છો, આ બધું એમાં છુટ્ટી કરી દેશે આપ બધા. નીચું મોઢું રહ્યા 4 વર્ષ ઊંચું મોઢું કરશે, હું ત્રિકાળી શુદ્ધ છું. અને જો 5મા વર્ષે જ્યારે વ્યવહાર શરૂ થશે કે ઓહો તું ખરેખર માને છે કે તું ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય તત્વ છે, તો તારો વ્યવહાર, તારો આહાર, તારી રીત, તારા શોખ બધા આવા જ હોવા જશે, પ્રતિગમનવાલાને વેશ્યાગમનવાલા નહીં હોય, એમ કરીને ચેક કરવાનું કહેશે કે દ્રવ્યાનો યોગ આટલો બધો તને પરિણમ્યો તો ચરણાનો યોગ તો દેખાવો જ જોઈશે ને. અને ત્યારે થશે કે ના આના ઠેકાના જ, ના આના ઠેકાના, ખાલી બબડાટ કરું છું ત્રિકાળી શુદ્ધનો, બી મારામાં વૈરાગ્ય કેટલો છે, મારામાં બહુ મજાનો ગ્રંથ છે, એટલા ઉપર ચડાવશે રાવણ કરતાં વધારે અહંકારી બની જશે, હું શુદ્ધ છું સદા શુદ્ધ છું એટલો બધો ઉપર ચડાવશે, અને પછી પટપટ વ્યવહારનું ચેકલિસ્ટ આપશે, અને એમાં એક એક આવશે કે તું લાયક બી હતો 4 વર્ષ સાંભળવા માટે, એમ કરીને ચેક કરશે. એટલે અદ્ભુત, આ કોઈક અનુભવી પુરુષ, અને અનુભવ પુરુષ અનુભવી પુરુષે જ આપનું માર્ગદર્શન કર્યું કે આ લો, બે બે અનુભવ પુરી અનુભવી પુરુષનું જોર હોય સ્વયં અનુભવી બની જવાય. પેણીમાં જેમ જંતુ પડ્યો હોય, પેણી શું કડાય તપેલું સમજે, એમાં કોઈક જંતુ પડ્યો હોય, કોઈ મંકોડો પડ્યો હોય કે જંતુ, એ કેવા તરફડામાં, કેવો નાદ, અલ્યા મોહના પ્રભાવમાં તું આવા જ ગાંડા કાઢે, હર્ષમાં, શોકમાં, ઓવર થિંકિંગમાં, ઓવર એક્સપિરિયન્સિંગ ઇમોશન્સમાં, તને જોઈને એમ લાગે કે પેણીમાં કોઈ મંકોડો પડ્યો છે અને કેવા તરફડ્યા મારે. તું મોહથી મૂંઝાય છે, વિભાવથી મૂંઝાય છે, આવી સ્થિતિ થઈ ગઈ છે. અને તેથી સમય સારનું વર્ણન કરતા હવે પંડિત બનારસી દાસ કે આવી સ્થિતિ છે જ્યાં જીવની, ત્યાં હું શબ્દ વાપરીને કરી છે, પોતા ઉપર જ લે છે કે હું રિયાલિટીમાં સદાકાળ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ હોવા છતાં મારું આત્મ સ્વરૂપ જ એવું છે કે પરિણમનની એને ચોઈસ છે, અને હું પર સંયોગમાં એકત્વ કરીને વિભાવ દશા જાગ્રત કરું છું. જો સ્વરૂપમાં જ રહ્યો હોત તો અત્યારના શાંતિ ને આનંદની શુદ્ધ પર્યાયોમાં માલતો હોય, પણ નિમિત્તના આશ્રય પકડી અને હું આવી રીતે ધતુરાનો રસ પીધો હોય ને નાચે ને ગાંડા કાઢે એવી રીતે વિભાવમાં ખરેખર ગાંડા કાઢું છું. સમયસારનું વર્ણન કરતા બનારસીદાસજી કહે છે, મારામાં પરમ શુદ્ધતા પ્રગટો ને મારા બધા બ્રહ્મ ભાંગી જા. આ સમ્યક દ્રષ્ટિ લાગે લખે છે, એટલે ત્યાં ભ્રમનો અર્થ મિથ્યાત્વ ન થાય, ભ્રમનો અર્થ અસ્થિરતા કહેવાય, કે મારે એવી વિશુદ્ધિ પ્રગટો, હું આત્માનું ગાન એના માટે કરું છું કે મારામાં એટલી બધી વિશુદ્ધિ પ્રગટો, કે પાછું લખ્યું છે વિના પ્રયત્ને જ મિથ્યાત્વની ગુંચવણ. અહીંયા મિથ્યાત્વ એટલે મિથ્યાત્વ ને અહીંયા મિથ્યાત્વ એટલે અસ્થિરતા, કારણ કે સમ્યક દ્રષ્ટિ પુરુષ લખે છે કે અનાયાસે વિશુદ્ધિનો ફોર્સ એટલો હોય કે જાણે બીજી મહેનત કર્યા વિના હું સ્વરૂપમાં સ્થિત થઈ જાઉં, મારી બધી ગુંચવણની. આપણે નથી કહેતા કે મેં કંઈ પ્રયત્ન નથી કર્યો, ભાઈ ખાલી ગાય છે અને હું સાંભળું છું એમાં આઈ એમ ગેટિંગ એલિવેટેડ. વોટ હેવ યુ ડન?
એકાદ કહું, પેલું એકાદ આને ગાવાનું હતું ગઈકાલે, કયું ગાવાનું હતું? પેલું કંઈક બહુ જૂનું એક સોંગ હતું આપણા એક્સરસાઇઝ, અને ગાઈ ન શક્યા, પછી દેવકૃપાળું દેવકૃપાળું કરવા લાગ્યા. એ બી ગઈકાલનું ભૂલી ગયા. આજ સવારનું સત્સંગ તો યાદ છે તો સારું, બીકોઝ ગઈકાલે તમે જ ગાયું હતું એ ભૂલી ગયા. પેલું કંઈક, હા મેં નારાયણ મસ્તાના, અને તો કેવું, બધી મહેનત આ કરે અને તમને એમ નથી લાગતું કે તમે ખાલી ઉડી રહ્યા છો? આજે તો આપણે વર્ધમાન સ્વામીની ભક્તિ કરવાના છે રાત્રે, ના કાલે બહુ ઓછો સમય મળશે સવારના સ્નાતર કરીને. આ સ્વાધ્યાય છે, જીન વાણીનો સ્વાધ્યાય છે, એટલે ખરા અર્થમાં જીનેશ્વરને ઉજવશું એવી રીતે. પરંતુ આજે રાત્રે આપણે કરવાની એક કલાક શાંત ભક્તિ કરવાના, મૃદુલાબેનને બધાને ફાવે એવી એકદમ શાંત આમ લઈને બેસવાનું અને શાંત સાંભળવાનું, એવી એક કલાક એવી છે. અને અડધો કલાક તમારા ચહેર ઉપર દાંડિયા મુકાયા છે. જ્યારે તમે સાંજના આવશો ત્યારે બે દાંડિયા ઉપર બેસી નહીં જતા, દાંડિયા લેજો હાથમાં અને રમતા બી નહીં. એક કલાક શાંત ભક્તિ છે, અને પછી અડધો કલાક ખાલી અહીંયા અને અહીંયા રમવાનું છે, ઉભાણી ન થવાનું. એટલે ની રિપ્લેસમેન્ટ કર્યું હોય તો બી તમે દાંડિયા રમી શકો. અને મારા આર્યવીની ભાષામાં ગાંડિયા, બાપા લેસ પ્લે ગાંડિયા, નોટ ગાંડિયા ટુ પ્લે દાંડિયા. હવે એને એને ફર્સ્ટ ટાઈમ જે સેટ થયું ને, પછી ઇઝ નોટ રેડી ટુ ચેન્જ. પ્રેમથી બધું ચેન્જ થાય છે પાછું, એ જોયું. નેમી એકવાર કહેશે ને કે ઇટ ઇઝ દાંડિયા, તો જિંદગી ભર એ દાંડિયા જ કહેશે. એટલે ઘડી ઘડી અમારે લોયર રાખવો પડે છે. એ કહે તો માને, એ કહે કે ગાંડિયા નહીં દાંડિયા, એક ક્ષણમાં માની લે છે. એટલે હવે લાખો વર્ષનો સંબંધ છે, હું બી સમજી શકું, કોઈ દુઃખ બી થાય છે, પણ દુઃખ બી થાય છે કે ચાલે આપણે ઘરના બ્લડ આપણે, અને આવા બહારવાળાનું તું આશ્રય લે છે. પણ હવે શું થાય, હવે આમ જ છે. ઉદ્દેશ્ય શું છે આ સમયસારનું, મારી માસ્ટરી કેવી છે એ બતાવવાની? નો, મારા ભાવ વિશુદ્ધ થાય વિના પ્રયત્ને મારી બધી ગૂંચવાને, એટલે કે અસ્થિરતા જે હજી પરમપદ સુધી મને નથી લઈ જતી, એ જે અસ્થિરતા છે વિના પ્રયાસે જાય, એટલો બધો ભાવ મારામાં પ્રગટો, સંવેગ પ્રગટો, શુદ્ધતા પ્રગટો, કે એમાં ને એમાં જ મારું કલ્યાણ થઈ જાય. મારે ન ભૂખ્યા રહેવું પડે, ન દાન કરવું પડે, ન કોઈ પરાશ્રિત વ્યવહાર કરવો પડે, ન વસ્તુઓ લઈને ધરવી પડે, કશું નહીં. મારા ભાવના અર્થક્વેકમાં જાણે મારી વિના પ્રયાસે જળનું થલ થઈ જાય, થલનું જળ થઈ જાય એવું થાય. અમે એક્ઝેક્ટલી આ વાત કરતા હતા ન્યૂજર્સીમાં કે ગુરુ એક ધરતીકંપ છે, અને ગુરુ જીવનમાં આવીએ અને જળનું થલ થઈ જાય, થલનું જળ થઈ જાય ધરતીકંપ આવે તો, એવી રીતે દેહભાવ આત્મભાવમાં બદલાઈ જાય અને એવું થાય. અને તે જ વખતે ન્યૂજર્સીમાં અર્થક્વેક, પણ અમને કાંઈ ખબર ના પડી અને મેનહટનવાળા નીચે ઉતરવા લાગે. હવે 60 માળથી નીચે ઉતરે, સરસ કબર બની જાય, લિફ્ટ તો બધી બંધ કરી દે અને બંધ અને જવાય બી નહીં. અર્થક્વેક વખતે જે સરસ વ્યૂ આવતો હતો ને, એટલો જ સરસ તારો કબરનો વ્યૂ આવે આવું કંઈક થાય ત્યારે. બહુ મજા આવે 60 માળથી મેનહટન જોવાની, બહુ મજા આવે. પણ જ્યારે આવું કંઈક થાય ને, ત્યારે એમ થાય કે એના કરતાં ફર્સ્ટ ફ્લોર પર રહ્યા હોય તો સારું, તો બચી તો ગયા હોય. બધા બારી સુધી આવી ગયેલામાં જમાય, પણ જમાઈને ફોન કર્યું મેનહટનમાં, કેમ તો કે બધા બારી પર આવી ગયા. મેં તો બારી પર આવીને શું કરવા, તો કૂદકો મારવાના હતા 60 માળથી, તો કે કંઈક ખબર જ નહીં પડે તે વખતે અર્થક્વેકના. એના ટ્રેમર્સ ફેલ્ટ ઇન મેનહટન, બટ થયેલું તો એકચ્યુઅલી મોરિસ ટાઉન, આ મોરિસ કાઉન્ટીમાં થયેલું, એટલે અમારા આશ્રમની આજુબાજુ જે જગ્યા છે. અસ્થિરતા વિના પ્રયાસે મટી જાય ને હું સ્વરૂપમાં સ્થિર થઈ જાઉં. આહા, હું મિથ્યાત્વ છું, હું મિથ્યાત્વી છું એવું માનવું જ મિથ્યાત્વ છે.
હું સદા શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છું એમ તું મિથ્યાત્વની અવસ્થામાં ભાવશે તો મિથ્યાત્વને પાર કરી જશે. હું મિથ્યાત્વી છું, તું હું મિથ્યાત્વી છું એવું બોલે જ જાણે સદાકાલ મિથ્યાત્વી છે. હું મિથ્યાત્વી છું એમ બોલામ ટેમ્પરરી, આમ હું મિથ્યાત્વી છું આટલું જોરથી બોલે તો જાણે મિથ્યાત્વ તારો સ્વભાવ છે એવું બની જાય. હવે તું વિભાવની વાત કર પણ એટલું જ ફાસ્ટ કર, કેટલું ફાસ્ટ, જેમ વિશાલ બોલે એવી રીતે. વિશાલ બોલ બોલ બોલ, કઈ બોલ ને, કઈ બોલ ને, કારણ કે 6-5 કમ તો હું નેક્સ્ટ છંદ લઈ નથી શકવાનો, આપણે ઘણા પાછળ પડ્યા છે. કઈ બી બોલ, એને કઈ બોલવાનું કયો. આવી રીતે તમારે વિભાવની વાત કરવાની હોય તો તમે સાંભળી લો, ઊભો થા, મેનર્સ રાખ, અને તમે કહો એવું એ કંઈક બોલે. શું કહો, એ કોઠારી એને એમ કે મારે સાહેબને મળવું છે તો હું નેક્સ્ટ ક્યારે મળી શકું, તારા સ્વભાવ પ્રમાણે બોલ. મને જ સમજાતું નથી, હવે મેં લાકડી રાખી મેં તો ઠોકીશ તને. બોલીને પછી આખી જેક એન્ડ જીલ બોલ, પછી બીજો શબ્દ બોલ, પછી બાબા બ્લેકશિપ બોલ, પછી ત્રીજો શબ્દ બોલ, ધીમે ધીમે બોલ. આવી રીતે તમારે વિભાવની વાત કરવી હોય તો કરો, આટલું ટેમ્પરરીને ફાસ્ટ બોલી લો. અને હમણાં બહુ ગુસ્સો આવે છે, હું સદા કાળ શાંત સ્વરૂપી આત્મા છું. થોડી ટેવ બદલશો ને તમને કંઈક કંઈક જુદું જ, યુ વિલ બી પ્રેગ્નન્ટ વિથ સમથિંગ, યુ વિલ ફીલ સમથિંગ ગ્રોઈંગ વિદ ઇન યુ. સો ટ્રાય, દશાથી ઉદાસ રહેજે, પ્રભુ સ્વરૂપમાં એકત્વ થશે. દશામાં એકત્વ નહીં થઈ જતું, સમ્યક દર્શન થાય તો બી મને કહેવાને આવતા, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટ. આપની કૃપાથી સમ્યક દર્શન થયું, તથા શું, જાઓ એકલા લો અને જાઓ. આ બધી દશા છે, મને કોઈ દશામાં ઇન્ટરેસ્ટ નથી. એટલે પ્રકાશ પ્રકાશ દેખાય ને તો ચેકઅપ કરાવી દેજો, ડોન્ટ કમ ટુ મી, જસ્ટ ડોન્ટ કમ ટુ મી. સૂર્યમાં અંધકાર છે, સૂર્યમાં અંધકાર છે ને, બહાર જઈને જોજો, સૂર્યમાં અંધકાર છે, તારામાં અંધકાર છે જ નહીં. સૂર્યથી દૂર જાય છે ને તું, એટલે તારા નાઇટનો અનુભવ કરવો પડે છે. સ્વરૂપથી દૂર જાય છે ને તારી દ્રષ્ટિ, એટલે વિભાવ દશા જાગ્રત થાય. તારા સ્વરૂપમાં અંધકાર જ નથી, વિભાવ જ નથી, સૂર્યમાં અંધકાર નથી. શ્રદ્ધા તો પોતાને શુદ્ધ જ માને છે, રાગથી હું ભિન્ન છું એમ પણ ઉપચાર કહે છે. હું શુદ્ધ છું તો બાજુમાં રાગ જતો હોય કે દ્વેષ જતો હોય એમ શું પણ હું રાગથી ભિન્ન છું. આપણે તો બોલો ને, હું મૌલિકથી ભિન્ન છું, હું કોટ કોમન સેન્સ, મૌલિક ઇઝ મૌલિક, એનું હું હું આ ભિન્ન છું, ભિન્ન છું શું માંડ્યું છે. આગળ તો કહેશે કે આ ભિન્ન છું બોલવું એ તારું ગાણ પણ છે, કોઈ તને વધારે મહિમા પહેલાનો છે એવું લાગે. હું શરીર તું ભિન્ન છું તો કોમન સેન્સ છે ને, શરીર શરીર છે ને, તું તું છે. હું જય ભાઈ તું ભિન્ન છું, તો તમે સ્વભાવ જોઈને જ કહી શકો ને કે તમે જયથી ભિન્ન છો, બરાબર ને. તો કેમ મારે એમ બોલવાનું, તો મારે કેટલું બોલવું પડશે. હું કિરીટ દોશીથી ભિન્ન છું, હું યુગેશથી ભિન્ન છું, હું બિપિનથી ભિન્ન છું, હું મહેન્દ્રથી ભિન્ન છું. અરે તું શું છે બોલ ને, ભિન્ન છું ભિન્ન છું એ તો તારો પરનો મહિમા છે. જ્ઞાન કે જો શ્રદ્ધા તું બહુ છકેલી છે. શ્રદ્ધા, આઈ એમ નોટ ટોકિંગ ઓફ યુ, આઈ એમ ટોકિંગ ઓફ શ્રદ્ધા, ફેથ. તું બહુ છકેલી છો કે હું ત્રિકાળી શુદ્ધ છે. જ્ઞાન કે અમે તો બંને જોશું, સ્વરૂપ અને દશા, પર્યાય આમ છે, દ્રવ્ય આમ છે, જ્ઞાનનું કામ આમ છે. શ્રદ્ધા કહે છે કે મારું કામ એ છે કે જે હું ત્રિકાળી છું તે જ હું કહીશ. ચારિત્રનું કામ એ છે કે જ્ઞાન જે અશુદ્ધતા બતાવે છે એ દૂર કરવા. એટલે જ્ઞાન ચારિત્રને કામે લગાડ્યા,
અને શ્રદ્ધા મોજ કરે છે અત્યારે જ. જય પ્રભુ. જોગ ધરે રહે જોગ સો ભિન્ન અનંત ગુના તમ કેવલ જ્ઞાની તાસુર દૈત્રહ સોનિક સિ સરિતા સમ વૈશ્રુત સિંધુ સમાનિ યાતે અનંત નયાતમ લક્ષણ સત્ય સ્વરૂપ સિધંત બાખાનિ બુદ્ધ લખે ન લખે દૂર બુદ્ધ સદા જગ માની જગે જિન વાણી હોનિહ ચૈતિ હું કાલ શુદ્ધ ચેતનમય મૂરતિ પર પર નતિ સંજોગ ભય જડતા વિસ્ફૂરતિ મોહ કર્ણ પર હેતુ પાય ચેતન પર રચય જો ધતુર રસ પાર કરત નર બહુવિધ નચય અબ સમય સાર વર્ણન કરત પરમ શુદ્ધતા હો મુજ અનયાસ બનારસીદાસ કહી મિટહું સહજ બ્રહ્મ કી અરુજ મિટહું સહજ બ્રહ્મ કી